નમસ્કાર સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે આજે મતગણતરી થવાની છે છેલ્લા દોઢ બે મહિનાથી જે આ લોકસભાનો માહોલ જામ્યો હતો અને લોકશાહીનો આ પર્વનો સૌથી મોટો આ પર્વ ગણાતો હતો લોકસભા બેઠકની વડોદરા બેઠકની જો વાત કરીએ તો જસપાલસિંહ પઢિયાર સામે ભાજપમાં હેમંત જોશી સામે સીધી ટક્કર થવાની છે અત્યારે લોકસભાના ઉમેદવાર જસપાલસિંહ પઢિયાર અને કોંગ્રેસ પક્ષના પ્રમુખ ઋતુ જોશી અહીંયા પહોંચ્યા છે તેમની સાથે સીધા વાત કરવાનું ઋતુ શું કહેશો જે પ્રકારે છેલ્લા એક દોઢ મહિનાથી ફેરની પ્રચાર પ્રસાર કરી હતી કેવો માહોલ રહ્યો અને આજે મતગણતરી વડોદરા લોકસભામાં આ વખતે જે પ્રજાએ પરિવર્તનનું મન બનાવ્યું હતું અને જેવી રીતે અમારા ઉમેદવાર જસપાલસિંહ ભડિયાને જે સમર્થન મળે આજે ફેરણીમાં જઈએ કે ગ્રુપ મિટિંગમાં જઈએ અલગ અલગ વિસ્તારમાં જ્યાં પણ બહુ સારો પ્રતિસાદ મળતો હતો એનું કારણ હતું કે ભારતીય જનતા પાર્ટીનું જે છેલ્લા ત્રીસ વર્ષો તમે જોઈએ કુશાસનમાં વડોદરાની પ્રજા ત્રાહી મામ ફુકારી પાયાની સુવિધાઓનો અભાવ હોય રોડ રસ્તા ગઢડા પાણીની સમસ્યાઓ સાથે સાથે જ્યારે દેશના મુદ્દાની વાત કરીએ કારણ કે લોકસભાની ચૂંટણી તો મોંઘવારી છે બેરોજગારી છે આ બધા મુદ્દા પણ જોવા મળ્યા અને જ્યારે પણ જઈએ તો ગરીબ વર્ગના હોય કે મધ્યમ વર્ગના હોય તમામ લોકો અલગ અલગ સમાજના લોકો એ બધાએ બહુ સારો રિસ્પોન્સ બહુ સારો પ્રતિસાદ જસપાસી પડ્યા અને કોંગ્રેસ પાર્ટીને વખતે આપ્યો તો અને એના માટે જ આજે જ્યારે મતગણતરી છે ત્યારે અમને એક આશા છે એક વિશ્વાસ છે કે વડોદરા લોકસભામાં પરિવર્તન આવશે ને આ દેશમાં પણ આખો એક પરિવર્તનનો માહોલ બન્યો છે ત્યારે ઇન્ડિયા ગઠબંધનની સરકાર બનવા જઈ રહી છે એ વાતનો મને વિશ્વાસ છે વિશ્વાસ તો છે પરંતુ જે રીતે એવું કહી રહી છે કે આ વખતે સરકાર આવશે આટલા વર્ષોમાં જેટલી ચૂંટણીઓ થઈ એમાં જાણે પોતે જ જ્યોતિષીઓ અને પોતે જ બધું અત્ર શરૂઆત એમ કરીને જે આંકડા બોલતા હતા વડોદરાની વાત કરું તો એમના પ્રદેશ પ્રમુખ આવ્યા ત્યારે શરૂઆતમાં ભાજપના જે પ્રમુખ આયા તેમણે કીધું દસ લાખની લીડ પછી અઠવાડિયા પછી એ લીડ ઘટીને પાંચ લાખની થઈ ગઈ અને હવે તો આ લોકો વડોદરામાં તો લીડ બોલાવવાનું બંધ થઈ ગયા છે આ પોતે બતાવે છે કે ભારતીય પાર્ટી કરતા હતા મોટી મોટી કે દસ લાખ નો લીડ ને પાંચ લાખ નો લીડ પણ આ વડોદરાની પ્રજા સર્વોપરી છે દેશની પ્રજા સર્વોપરી છે કોઈ નેતા કે કોઈ રાજકીય પક્ષ મોટો નથી પ્રજા જે નક્કી કરે અને પ્રજા એ મન બનાવ્યું છે અને પ્રજા પરિવર્તન ઈચ્છી રહી છે વડોદરા હોય કે દેશ હોય બંને જગ્યાએ પરિવર્તન આવશે પ્રમુખ કયું ફેક્ટર કામ કરશે કારણ કે પ્રકારે અત્યાર સુધી વાત છેલ્લા ત્રીસ વર્ષથી થી સરકાર અહીંયા રહી છે તો હવે આ કઈ રીતે ફેક્ટર જો પ્રજાલક્ષી મુદ્દાઓ તો છે જ આજે મોંઘવારી હોય મોંઘું શિક્ષણ હોય પેટ્રોલ ડીઝલના ભાવ વધારા તમે જો હજુ તો રિઝલ્ટ આવ્યું નથી પહેલાં દૂધમાં બે રૂપિયાનો ભાવ વધારો કરી નાખ્યો એક બાજુ ટોલ ટેક્સના પણ ચાર્જ વધારો શરૂ કરી દીધો એટલે લૂંટવાની શરૂઆત કરી દીધી એટલે વાત એવી છે કે જ્યારે મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગ આજે પોતાનું ઘર કે રીતે ચલાવે આ બધા મુદ્દા જ્યારે એમના મોંઘવારી બેરોજગારી આ બધા મુદ્દા છે પણ સાથે સૌથી મોટો મુદ્દો તમને કહું કે ભાજપના નેતાઓને જે સત્તાનો નશો અને અહંકાર જે અભિમાન એમને ચડ્યું છે આ અભિમાનનો અંત આવવાનો છે કે આ એમનું જે અભિમાન જે છાપરે ચડીને પોકારી રહ્યું છે એવું કહેવાય ને કે એમના પાપ છાપરે ચડીને પોકારી રહ્યા છે ત્યારે આ વખતે પ્રજા એમના પરિવર્તન લઈને અમારા વડોદરામાં જસપાલસિંહ પઢિયારનો સો ટકા વિજય થશે એવો મને વિશ્વાસ છે અને ઇન્ડિયા ગઠબંધનની સરકાર પણ આ દેશમાં બનવા જઈ રહી છે બિલકુલ અભિમાનનો અંત આવશે જે પ્રકારે વાત કોંગ્રેસ પક્ષના પ્રમુખ ઋતુ જોશી કરી રહ્યા છે આપણી સાથે ઉમેદવાર જસવંતસિંહ બાપુ જે પ્રકારે દોઢ મહિનાથી સતત મહેનત કરી પ્રચાર પ્રસાર કરી લોકોનો સહકાર પણ મળતો હતો હવે આજે અંતિમ ઘડી છે શું કહેશો જે આપના માધ્યમથી તમામ સૌપ્રથમ તો વડોદરાની જનતાનો ખૂબ ખૂબ આભારી છે જે રીતે એમને અમે સતત જ્યારે પ્રચારમાં જતા હતા અને ખૂબ જનસમર્થન સમર્થન અને આવકાર વડોદરાની જનતાએ આપ્યું છે ખૂબ પ્રેમ આપ્યો છે જે રીતે વાત કરવામાં આવે તો વડોદરા લોકસભા બેઠકમાં સતત એવું કહેવાય છે કે પરંપરાગત બેઠક રહી છે તેમ છતાં પણ આ વખતે વડોદરા લોકસભા બેઠક પર જે માહોલ આવ્યો હતો જે લોકોના મુખે જે વાત હતી એ ચોક્કસપણે લોકો પણ કંઈક ને કંઈક જે પ્રશ્નો છે એ વાચા આપવામાં જેને સતત વિશ્વાસ મૂક્યો છે વડોદરાની જનતાએ ભારતીય જનતા પાર્ટી ઉપર સતત વિશ્વાસ રખ્યો પરંતુ જે કામો થવા જોઈએ એ કામો કરવામાં એ લોકો નિષ્ફળ નીવડ્યા છે અને આ વાતની પુષ્ટિ એમના રાજ્યના મુખ્યમંત્રીશ્રી હોય કે એમના પાર્ટીના પ્રમુખ સિવાય એમને પણ કરીશ ત્યારે વડોદરામાં જે પ્રાથમિક સુવિધાઓનો જે અભાવ હતો બીજી જે વાત છે યુવાનોને જે રોજગારીની વાત કરવામાં આવી હતી એના જે પ્રશ્નો હતા સાથે મોંઘવારીના જે પ્રશ્નો હતા આ તમામ બાબતોને લઈને આ વખતે જે માહોલ દેશ અને રાજ્યમાં ને સાથે વડોદરામાં પણ બન્યો હતો એ જોતા ચોક્કસપણે વડોદરાની જનતાના આશીર્વાદ આ વખતે લોકસભા બેઠક ઉપર કોંગ્રેસ પાર્ટીને મળશે બાપુ કયું ફેક્ટર એવું કામ કરશે મુદ્દાઓ તો ઘણા છે પરંતુ આ ઘડ રહ્યો છે ભાજપનો સેફ સીટ ગણવામાં આવે છે ભાજપ કયો ફેક્ટર કામ કરશે સેફ સીટ જો ગણવામાં આવતી હોય હું પણ માનું છું કે ચાલો સેફ સીટ ગણવામાં આવતી હોય પરંતુ જે રીતનો માહોલ અને સમર્થન મળ્યું એટલે આ દેશના ગૃહમંત્રીશ્રીએ પણ જાતે અહીંયા જો સેફ સીટ માનવામાં આવતી હોય તો જાતે પ્રચાર કરવા આવવાની કોઈ જરૂર નથી આ દેશના ગૃહમંત્રીશ્રી પણ અહીંયા જાતે પ્રચાર કરવા માટે આવ્યા છે રાજ્યના મુખ્યમંત્રીશ્રી હોય કે બીજા એમના મંત્રીઓ હોય એમને પણ વડોદરા બેઠક ઉપર પ્રચાર કરવાની જરૂરિયાત જણાય એથી કરીને પણ અમે માનીએ છીએ કે જે રીતનું લોકોનું સમર્થન હતું લોકોનું મૂળ હતું એટલે આ વખતે ચોક્કસપણે એ લોકો માનતા હોય કે પરંપરાગત બેઠક છે અને આ વખતે પણ જો લોકો મત આપશે તો એ એ એ વાસ્તવિકતાથી વિપરીત વાત છે પરંતુ પરિણામ ખૂબ અલગ આવવા જઈ રહ્યું છે અને આશ્ચર્યચકિત પરિણામ વડોદરાની જનતા આપશે કેટલી આશા છે જીતની વડોદરાની જનતાનો જે રીતનો સહકાર મળ્યો છે એટલે ચોક્કસપણે આ વખતે આ બેઠક જન આશીર્વાદ કોંગ્રેસ પાર્ટીને મળશે અમારી જે વિચારધારા રહી છે લોકોની સુખાકારીમાં વધારો થાય એ સાથે અમે નિષ્ઠા અને પ્રમાણિકતાથી કામ કરતા હોય છે લીડ આપવાનું કામ જનતાનું છે જન આશીર્વાદ આપવાનું કામ જનતાનું છે તેમ પણ કોંગ્રેસ પાર્ટી લગભગ વીસથી થી પચીસ હજારના માર્જિનથી આ બેઠક જીતશે બિલકુલ ખૂબ મહત્ત્વની વાત કરી છે જે પ્રકારે જસપાલસિંહ પડિયાર જેઓ કોંગ્રેસ પક્ષના ઉમેદવાર હતા અને વીસ થી પચીસ હજારની લીડથી તેઓ આ બેઠક જીતી રહ્યા છે બે પાટલા આખ નહીં પરંતુ વીસથી પચીસ હજાર કહેવાનો મતલબ એ જ છે કે જે પ્રકારે તેઓનો વિશ્વાસ છે આ વખતે લોકોએ મન બનાવ્યું છે વડોદરાની જનતાએ મન બનાવ્યું છે ને ત્યારે જોઈ શકો છો અહીંયા તે પ્રકારે માહોલ જામી ચૂક્યો છે ને અહીંયા જે ઉમેદવારો છે મતદાનના ઉમેદવારો સાથે મતગણતરીના એજન્ટો તમામને એક બાદ એક પ્રવેશ દ્વારની અંદર પ્રવેશ આપવામાં આવ્યો છે હવે ટૂંક સમયમાં જ્યારે મતગણતરી શરૂ થવાની છે તેની પહેલાં જ્યારે અહીંયા કોંગ્રેસ પક્ષના ઉમેદવાર જસપાલસિંહ પડિયા સાથે કોંગ્રેસ પક્ષના પ્રમુખ ઋતુ જોશી પણ અહીંયા ઉપસ્થિત હતું તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કર્યો અને તેઓ આશા વ્યક્ત કરી રહ્યા છે સાથે દરેક ઉમેદવાર આશા વ્યક્ત કરી રહ્યા છે કે અમે આ બેઠક જીતી રહ્યા છે જોવાનું એ રહ્યું હવે જનતા કોને પર પ્રેમ આપે છે કેમેરામેન ગૌતમની સાથે સુરત સોલંકી સ્પાક ટોડેરી વડોદરા